અને હવે રાજ્યમાં પડી રહેલા વરસાદની વાત કરીએ. રાજકોટના ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. જુલાઈમાં જાણે કે રાજ્યમાં જમાવટ થઈ રહી હોય તે પ્રકારે મેઘમહેર આવી રહી છે સામે. ઉપલેટાના મોટી પાનેલીમાં પણ ધોધમાર વરસાદ, અડધો કલાકમાં 1.5 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા પણ સામે આવી. સિદ્ધસર, વાલાસણ, માંડસણ સહિતના ગામમાં વરસાદ થયો. સમગ્ર પંથકમાં વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી. આ તરફ જામનગરમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ, એક કલાકમાં 1.5 ઇંચ વરસાદ થયો. શહેરમાં 125થી વધારે વૃક્ષો પડ્યા હોવાની ઘટના પણ સામે આવી. વાર વિભાગે વૃક્ષો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર શહેરમાં એક કલાકની અંદર 2.5 ઇંચથી પણ વધુ વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી છે કે જે જામનગર શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાતે નીકળ્યા છે. કઈ પ્રકારની પરિસ્થિતિ તે જોવા તેમના દ્વારા આવી રહી છે. તેમની ટીમ પણ તેમની સાથે છે અને ખાસ કરીને એક કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસતા શહેરમાં 63થી પણ વધુ વિસ્તારોમાં જે છે વૃક્ષો પડી ગયા છે. ત્યારે યુદ્ધના ધોરણે કામગીરી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હાથ ધરવામાં આવી રહી છે અને મેયર બીનાબેન કોઠારી તેમની ટીમ સાથે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. અત્યારે મેયર બીનાબેન કોઠારી જે તળાવની પાળે પહોંચ્યા છે, લાખોટા તરફ આપણે બેનને પૂછવાનો પ્રયાસ કરશું. શું કહેશો મેયર શ્રી, જે રીતે એક કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને 63થી પણ વધુ જે વૃક્ષો પડ્યા, વીજ પોલ ધરા સહિત, કઈ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તમે સર્વે કરી રહ્યા છો? સર્વે કરી રહ્યા છે હું, અમારી સાથે મારા પદાધિકારીઓ અધિકારીઓ, અને જામનગર શહેરમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલી છે. આપ પણ જોઈ શકશો કેમ કે 63 વૃક્ષો પડવાની જ્યાં ફરિયાદ આવી, પણ લગભગ એક કલાકની અંદર બધા જ રોડ જે બ્લોકેજ હતા એ બધાને સાફ કરી દેવામાં છે. વાહન વ્યવહાર ફરીથી ચાલુ કરી દેવામાં છે. અમારી ફાયરની ટીમ, ગાર્ડન શાખાની ટીમ અને એસ્ટેટની વિભાગની ટીમ સતત કામગીરી કરી રહી છે. અમે અધિકારીઓ અને પદાધિકારીઓ એના ઉપર મોનિટરિંગ કરી રહ્યા છે અને હું આખા લગભગ સિટીમાં જ્યાં પણ આવા પ્રશ્નો થયા છે ત્યાં વિઝિટ કરી છે. હાલ હું અત્યારે તળાવની પાળે પહોંચી છું ને ત્યાં ઘણા અંદરની સાઈડમાં ઘણા બધા વૃક્ષો ધારાશાયી થઈ ગયા છે અને આપણી જે સંપત્તિ છે, જે પક્ષીઓની જે વાગોળ, એ પણ ઘણી બધી એમાં ડિસ્ટર્બ થઈ છે એવું મને લાગે છે. એટલે પહેલાં જે પ્રાયોરિટી આપણે લોકોને આપી છે ને તરત જ યુદ્ધના ધોરણે એ જાળો પણ વ્યવસ્થિત કરી અને ફરી એ કામગીરી પણ કરી દેવામાં આવશે. ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જે ભારે વરસાદની સૌરાષ્ટ્રમાં આગાહી કરવામાં આવી છે, મહાનગરપાલિકાનું ફ્લડ કંટ્રોલ અને ટીમો કઈ રીતે તૈયાર છે અત્યારે હાલ? જે રીતે આપણે જે વાવાઝોડા વખતે ટીમ તૈયાર હતી એ રીતે જ ફ્લડની ટીમ તૈયાર છે. અમારા જેસીબીઓ પણ જેસીબી તૈયાર છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ તૈયાર છે અને સતત ફાયર કંટ્રોલ ખાતે તમે ફોન કરો તો જે પણ એક પછી એક ફરિયાદો નોંધી અને તેના ઉપર કામગીરી કરવામાં આવી રહી છે. પીજીવીસીએલ સાથે કોઈ સંકલન કરવામાં આવ્યું કે જે રીતે આ ભારે પવન હતો, ઘણી જગ્યાએ વીજપોલ ધરાશાયી થયા છે, વીજળી નથી, શું કહેશો? હા, મેં હમણાં જ થોડી વાર પહેલા જ પીજીવીસીએલ સાથે પણ સંકલન કર્યું છે કે જ્યાં પણ ક્યાંય આવો હોય, અંધારું થાય, પહેલા તમે ઝડપથી કામગીરી કરો તો લોકોની હેરાનગતિ ઓછી થશે. આતા જામનગરના મેયર બીનાબેન કોઠારી કે જેમના દ્વારા અત્યારે જામનગર શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી રહી છે, ખાસ કરીને 63થી પણ વધુ વિસ્તારોમાં જે રીતે વૃક્ષો ધરાશાયી થયા છે, ત્યારે યુદ્ધના ધોરણે મેયર દ્વારા જે છે અધિકારીઓને પણ દોડતા કરી દેવામાં આવે છે. ફાયરની ટીમો સતત અલગ અલગ વિસ્તારોમાં પહોંચી રહી છે. જે રસ્તાઓ પર વૃક્ષો પડ્યા હતા તે રસ્તાને ચોખ્ખા કરવામાં આવી રહ્યા છે અને યુદ્ધના ધોરણે જે મહાનગરપાલિકા દ્વારા અત્યારે જે છે આ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મુસ્તાક દલ, ઝી 24 કલાક, જામનગર.